આખો જે વિડીયો છે એની મેકિંગ માટે મેકિંગ નથી કર્યું કે ચાટ પૂરી કઈ રીતે બને છે અને કઈ રીતે પેકિંગ થાય છે, આખો વિડીયો તમને મિત્રો બતાવવાનો છે. અને આજે આપણે આવી ગયા છીએ શ્રી સાઈ કૃપા નમકીનની અંદર, બરાબર. અને તમને એડ્રેસ આપી દઉં ને તો 14 નાળા છે, શિવાજી સર્કલથી 14 નાળાની વચ્ચે, 14 નાળાની વચ્ચે શ્રી સાઈ કૃપા નમકીનમાં આવેલું છે. શ્રી સાઈજી નમકીન કહેશો તો પણ ઓળખી જાય, સાઈજી ગાંઠિયાવાળા કહેશો તો પણ ઓળખી જાય. તો આજ તમને ખાસ કરીને બતાવવાના છીએ કે નમકીનની પ્રોસેસ જે આખી છે, જે ચાટપુરીની પ્રોસેસ છે, એ કઈ રીતે આ લોકો બનાવે છે, બરાબર છે. તો પહેલેથી જે મેકિંગ છે એનું, જે લોટનું ત્યાંથી મળી લઈને જે મશીનરી, કઈ મશીનમાં કઈ રીતે લોટ પીસાય છે, બેલ્ટ દ્વારા કઈ રીતે અંદર આવે છે, અને પછી એના જે કહેવાય ને કે ડાય હોય છે, ડાય દ્વારા કઈ રીતે પસાર થાય છે, પછી એની જે ચાટપુરીનો જે કાચી ચાટપુરી હોય છે એ કઈ રીતે બહાર આવે છે, પછી એનો જે લોટ હોય છે એ રિસાયકલિંગ, એટલે કે એનો એક બીજો બેલ્ટ આવે છે એની ઉપર થઈને પાછો રિસાયકલિંગ થતો હોય છે. આ તમને પ્રોપર આખી મેકિંગ પ્રોસેસ દેખાડવાના છે, બરાબર છે. અને આ તમને કહ્યું કે આ લગભગ પેઢી 35-40 વર્ષ જૂની છે સાઈજી નમકીન. એ બસ અમને અહીંયા ફરસાણની ટોટલી આઈટમ બનાવે છે લોકો, હોલસેલનું છે, રિટેલ હોલસેલ અને રિટેલમાં બંનેમાં આ લોકો વેપારી વેચે છે, બરાબર. તો એની ટાઈમ તમે કોઈ અહીં નીકળતા હો તો મુલાકાત લઈ શકો છો. અને આપણે આપણી મેકિંગ પ્રોસેસ એની કઈ છે, કેવી છે, શું બનાવે છે, તમને આખી ચાટપુરની મેકિંગની પ્રોસેસ બતાવજો, ઓકે મિત્રો. અને એક બીજું કે જો નવા લોકો જે ચેનલમાં જોડાઈ ગયા છે તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરજો કે પહેલીવાર આ જે ચાટપુરીની મેકિંગ છે તમારી સમક્ષ અમે બતાવવા જઈ રહ્યા છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો છે ખાસ કરીને કોમેન્ટ ઉપર અમને લખજો કે ભાઈ આ અમને ગમ્યો છે કે નથી ગમ્યો, શું છે કરવા જવાનું, બરાબર છે. મિત્રો જે આપણે જે વસ્તુ જોઈ રહ્યા છીએ ને અત્યારે એ ચાટપુરીની મેકિંગ છે આખી આખી. આ વસ્તુ ચાટપુરી કઈ રીતે બને છે એ તમને બતાવીએ છીએ. આ જોઈ લો તો, અને છે ને આવી રીતના લોટ હોય છે આખો તૈયાર થયેલો, આવી રીતના અંદર મેકિંગ થતું હોય છે. આ લોટ નખાય છે અત્યારે ચાટપુરીને તૈયાર કરેલો, અને એ પછી નીચેની સાઈડથી આવી રીતના આખો રોલ થઈને આવતો હોય છે, આપ જોઈ શકો છો. આ કમ્પ્લીટલી રોલ, અહીંની જે ડાય કહેવાય ને એ ડાય છે એમની. આખી ચાટપુરી આવી રીતે તૈયાર થાય છે, જો આખી છૂટી થઈ પછી ચાટપુરી આવી રીતના બહાર હોય આવે છે. ચાટપુરી બહાર આવ્યા પછી એને આવી રીતે આખી ભરવામાં આવે છે છૂટી છૂટી, જે આપ જોઈ શકો છો. આ ચાટપુરી અત્યારે કાચી તૈયાર થઈ ગઈ છે, હજી અમને તળવાની બાકી છે. આપણે રોજની કેટલી ચાટપુરી બનાવીએ છીએ અત્યારે? 400-500 કિલો ડેઈલી બની જાય છે ચાટપુરી. અહીંયા આપણે બીજી કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ? ફરસાણમાં, બરાબર. અને આપણે હોલસેલ ઉપર કરીએ છીએ ચાટપુરીને, એવું મેં સાંભળ્યું છે. હોલસેલનું છે ને, થોડુંક ઓછું કરી પહોંચી નથી એકતા એટલે ઓછું કરી નાખ્યું છે. જો મિત્રો આખી મેકિંગ પ્રોસેસ તમને બતાવી દીધી છે,
તો ચાટપુરી કઈ રીતની બને છે. હા મિત્રો, ચાટપુરીની ટ્રે આવી ગઈ છે, ગોઠવી દીધેલી છે, અને આખું ચાટપુરીનું મેકિંગ ચાલુ છે અત્યારે. સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી ચાલુ હોય છે ચાટપુરીનું બનાવવાનું આપણું, બરાબર છે. અને અત્યારે ઓલરેડી પાર્સલ બહારગામ જાય છે, ખરી બહારગામ જાય છે ને, હોલસેલરનું છે. આજે મિત્રો છે ને, ચાટપુરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ કેટલા કિલો મસાલો છે સાહેબ? આ છે 3-4 કિલો. 4 કિલો જેવો મસાલો છે. અને કઈ કઈ વસ્તુ અમે નખાય છે? સંચળ, આમચૂર, મરચું. સંચળ, આમચૂર ને મરચું, ત્રણ વસ્તુ મિક્સ કરીને લોકો મસાલો બનાવે છે સ્પેશિયલી ચાટપુરી માટેનો. આપ જોઈ શકો છો આપણી ચાટપુરી અત્યારે તૈયાર થઈને ભરાઈ રહી છે. આ એક બંચ 5 કિલોનું તૈયાર થાય છે, બહાર પાર્સલ જાય છે ને એમાં હોલસેલરમાં 5-5 કિલોના આ બધા બંચ હોય છે. તમને બતાવી દઉં, 5-5 કિલોના બંચ જે છે ને, આ બધા 5 કિલોના બંચ છે. હજી જોખવાના બાકી છે, પણ 5 કિલો આસપાસ બધા બંચ કમ્પ્લીટ કરીને જાય છે. આ બધા પ્રોપર 5 કિલો તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ 5 કિલો આ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે તમને દેખાય 5-5 કિલોના બંચ છે, બાકીના જે કાકા બનાવે છે એ પ્રમાણે મૂકતા જઈ શકીએ. આ છે મરીવાળા ગાંઠિયા, એકદમ સોફ્ટ. આ ચાટપુરી છે, આ ફરસી પુરી છે, અહીંયા લોકોનું મેન્યુફેક્ચરિંગ છે પોતાનું. આ ચાટપુરી છે, ડિફરન્ટ છે થોડી. પછી આ જે છે ને, એ બુંદી અને સેવ મિક્સ કરેલું છે. આ ફૂલવડી છે, તમે જોઈ લો, મસ્ત ફૂલવડી બનાવી છે. અને છેલ્લે તમને કહી દઉં તો આ છે શક્કરપારા, એની જાડાઈ નથી પરફેક્ટલી, આપણે જે ઘરે બનાવીએ છીએ ને એની જેવા સેમ છે, તમે જોઈ લો. હવે પેલા છે ને, જે મેન એ લોકોનું મેન્યુફેક્ચરિંગમાં જે વિડીયો બનાવ્યો છે એના માટે એક ટેસ્ટ કરી દીધી છે. જે આ પૂરી છે, જોરદાર તમને કહું ને, આમાં જેને મસાલો નાખ્યો છે ને, મસાલાનો સ્વાદ એટલો મસ્ત આવે છે ને, તમે ખાતા નહીં ધરો. સુપર એટલે સુપર, એની સેમ આ ચાટપુરી છે. તમે તમને મસાલો દેખાડજો. આ મેઇન જે વસ્તુ છે ને પહેલાં, આ મસાલો જ છે. આ મસાલાના કારણે સ્વાદ અંદર વધારે આવે છે. ખાટો માઇનો છે, ખારો સંચોળ જેવો ના કરે છે, અને મરચું આપણે નોર્મલી હોય એ રીતનું છે. ઓવરઓલ બધી આઈટમનું કોઈ વસ્તુનું ઘટે જ નથી,
અને રિવ્યુ હું તમને આપી શકું કોઈ છે નહીં ક્ષમતા ચાલો રિવ્યુ આપણે આપણી રીતે આપી શકીએ ખાસ કરીને તમને કીધું ને ઓલ ઓવર વસ્તુ જે છે ને જે આ ગાંઠિયાની બધી વસ્તુ છે ચણાના પ્યોર લોટમાંથી બનાવવામાં આવે છે અને એવું નથી કે આ વિડીયો બનાવે છે પાછળથી કાંઈ વસ્તુ ઊંધી નાખતા છે એ કોઈ વસ્તુ નથી જે છે એ વસ્તુ સત્ય હકીકત છે એમાંથી જ બનાવવામાં આવે છે જે હવે વસ્તુ જે બનતી હોય છે ને ચણાના લોટની એ બધી ચણા લોટમાંથી બનાવે છે નેક્સ્ટ બીજામાં મેંદાનો લોટ વપરાતો હોય તો એમાં મેંદાનો લોટની આઈટમ હશે ઉપર ભેળસેળ વાળી વસ્તુ કે ખરાબ વસ્તુ ખોર હોય એ વસ્તુ નહીં થાય મિત્રો અને હવે આ વસ્તુ મેં તમને કીધું બીજું મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ પણ કરજો તમને એનો મેન્યુફેક્ચરિંગ મેં તમને જાખું બતાવ્યું તમને કેવો વિડીયો લાગ્યો છે ગમે હોય તો વિડીયો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો અને ખાસ કરીને જો નવા કોઈ લોકો ચેનલમાં જોડાઈ ગયા તો ચેનલમાં ઘણા વિડીયો જે આવવાના બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા વિડીયોમાં ફરી મળશું ત્યાં સુધી આ વિડીયોને વિરામ આપશું જય હિન્દ જય ભારત.